गुरु साक्षात् परिणत श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदा मोक्ष मूलम गुरु कृपा गुरु गोविंद गुरु वेद करो ना लगा भक्ति करे जे भाव थी भाई तेनु बेड़ो पार भक्ति करे जे भाव थी भाई तेनु बेड़ो पार बोलो सदगुरु महाराज गुरु निरात महाराज सनातन धर्मनो कृष्ण कन्हैया लाल की जे जे ना बोले नोए पवित्र पावन प्रसंग में साहिब जी की मुवाड़ी में प्रभु भक्त एवा रानसी परिवार ने कोटि कोटि वंदन से अमारा मोहब्बत सिंह भाई तथा एमनो समस्त परिवार मळी आजे परस्पर संतोना दर्शननो जे लाभ आप्यो छे अपायो छे ए बदल आ परिवारनो मारा कोटी कोटी वंदन छे। खूब साथ अने सहकार जेने अढळक आपी आ प्रसंग ने दीपायो छे एवा अमारा रूपा महाराज सोमभाई अमारा बलुभा अमारा पुरारोम महाराज अमारा मेलारोम महाराज कोयाभाई महाराज आ बाजु संत माताओ पण महापुरुषो पण बैठा छे बधाए बे हाथ धर करी जयनाद करीशु पछी आपणे सत्संगनी शुरुआत करीशु। तो बे हाथ धर नहीं करो तो हवारे बगल में बोबली था कहता ना बापजी की तो ना बोलो सदगुरु भगवान की जीवन जो बन राज धन अभी चल रहे ना कोई धन सत्ता नो संपत्ति कोई नहीं रही नथी ने भविष्य में रहेशे नहीं पण जे घड़ी आ सत्संग में जाय छे ने ए आपरा जीवन नो फल छे। जीवन मळ्युं छे परमात्मानुं भजन करवा माटेनो उत्तम योग एटले मनुष्यनो देह रजकण तारा रजड़ी जसी जम रणमो उडस रेत हजु बाजी से तारा हाथमो चीतवू होय तो कारण आ मनुष्य जन्म थी ज परमात्मा की प्राप्ति थाय एवं
बीजा कोई अवतार थी परमात्मा नी प्राप्ति ना थाय, जेने जेने तमे जुओ बाप परमात्मा ने जेने जेने प्राप्त कर्या छे ये मनुष्य देह नी अंदर आबू पड़ियो ने देवो पण आजे जे करता होय हे परिब्रह्म परमात्मा एक वार जो मनुष्य नो अवतार मरे तो आ लग 84 योनी मथी हूँ मुक्त थई जाऊं। અને આપણો મળ્યો છે પેલાનો જો વાયદો છે અને આપણો મળી ચૂક્યો છે અને એટલા માટે મહાપુરુષે બહુ સુંદર વાત કરી કા આ મનખા જન્મ વાળંવાળ નહીં આવો હો આ તો કોઈ કોટી જન્મના પુણથી પ્રાપ્ત થયો છે અને એ પ્રાપ્ત થયો છે તો એનો સદુપયોગ કરી લેજો બાપ નહીં તો મહાપુરુષે બહુ સુંદર વાત કરી રજય ગોદરાનો ઢોલિયા દાતણ પોણીનો દઈ મોણા જલમમાં મળશે બીજા કોઈ જલમમાં કોઈ દારો કોઈને કીધું બેસો ને કલે હેડો બુંતાણ તમારે જમવાનો ટેમ તો હેડો બ્રશ કરી લ્યો કોઈને કીધું બાબો હાવ કશું કોમ ના કરતા હોય તો એ ઈઓને રૂપારી રજઈ જોવન ઈઓને ગાડલોઈ જોવન ઈઓને ટાઈમ થાય એટલે નાવા ધોવાનું ને ખાવાનું બધું જો હોય 10 10 લીટર દૂધ કાઢતી હોય ભેંસ પણ કોઈ દારે પોહ મેડા ટાટવો કોઈ દારે ને કોઈને રજઈ ઓઢાડી કે લ્યો બુન આટલી બધી ઠંડી પડે છે તાન તમે થોડું ઉઠો મોણેશના અવતાર થી જ બધું પ્રાપ્ત થાય એવું છે બાપ અને ત્યારે મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો ભજન દ્વારા અરે લઈ લે ને લાવ મન ખોપાસો નહીં મળે I'm not afraid to die.
બહુ સુંદર ઈશારો કર્યો કે લઈને લાવ ફરી મનકો આવો પાછો નહીં મારા બાપો લગ ભાઈ ચાન્સ આપવાનો માણસનો અવતાર મળ્યો છો તો લાવો લઈ લ્યો બાપ અને જો આ માણસના અવતારમાંથી 5-5 કિલોની ગળો હોકરો પરશે ને એ દાણા તો પછી બંધનમાં આયા પછી તમે કશું નહીં કરી શકો હો દસ લીટર દૂધ કાઢતી છે ને ભેંસ તો એ હાથું બોલજો હો એ લીલું હુકું ઘાસ ખાહ અને હારા ફેટનું દૂધ આલતી છે તો વધારમાં વધારે દોણ ખાહ પણ રોજ કોઈ મોહનથાના લાડવા તો નહીં જ ખવરાવ અને આપણને આ મોકો મળ્યો છે આવી રીતે સંતો સત્સંગ કરતા હતા તમે જુઓ તો ભાઈ સત્સંગમાં મહાત્માએ કીધું કે રોટલાના ટુકડાથી હરી ટુકડો જેને જેને રોટલાનો ટુકડો ખવડાયો એનો હરી આવ્યો ટુકડો કુદાલ ભજન સત્સંગમાં ના જોયો માં તમે જો તો ભજનમાં જીલો નો ઓન હો પડી ગયો ઓન નક્કી થઈ ગયું કહું આપણે ઘડી ઘડી ખવડાવવાનું ચાલુ કરો પરમાત્માને નજીક લાવવા માટે બીજો કોઈ રસ્તો છે તમે જુઓ તો ભાઈ માય તો રાગ રાગ સદાવત ચાલુ કરી પેલા તો બબે ચે ચાર જણા આવતા પછી તો રાગ 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 ખબર પડવા માંડી દહ ને પંદર ને પચી થવા માંડ્યો માણસ તો ઘરમાં કોઠાર ફૂટવા માંડ્યા પછી તો ગામમાં બધા એવા બેઠેલા હોય ને પાછા એટલે જે હોય એ માના ઈ મોકલે ઈજો ઈજો એ આલછી એ ખવડાવી છે મને નક્કી થઈ ગયું કઈ ભગવાન મારા નાથ મારા જોડી હતું એટલું તો મેં બધું રોધી રોધી ને ખવડાવ્યું પણ હવે મારા ભગવાન હવે મારે ભૂલે ચૂક્યો છો કોઈ આવી જાય ને તો મારે એક સાધુતાનો ધર્મ લાગે ગૃહસ્થીનો આવો તો ગમે એમ કરું પણ આઘાત કરીને મળી જાઉં માં તો પાણીનું બેરું લઈને કુવા હેડ્યો યો નક્કી થઈ ગયું કે અમે આપણે મરવું જ છે કોકને પાછા મોકલવા એના કરતા મરી જવું સારું તમે જુઓ તો ભાઈ કુવા નાખવાનું આયા અને એક રમતા રોમ તમે જુઓ તો હમ આયા રમતા રોમ આયા ને તમે જુઓ તો કે બોન એ જય શ્રી કૃષ્ણ મને થોડુંક પાણી પો માએ વિચાર કર્યો મળતા મળતા તાને સાધન પાણી તો પો તો એ આપણું જીવતર સુધરી જા માઈ ઓમ કરીને તમે જો તો ગળો ભરીને પાણી પાયું માતમાઈ ફરી હાથ જોડ્યા બોલ એક બટકો રોટલો ખાવ એટલી ભૂખ છે ઓય મરવાન મોડી વાર્યો બે રૂઈના કુવો બેલ્યું અને ઘેર આવ્યો ઘેર આવીને તમે જુઓ તો મહાત્માને બિહારણ પાડોશીના ઘેરથી આટો લાયો રોટલો બનાવ્યો અને લહણની ચટણી બાપજીને જમાડ્યા બાપજીને જમાડ્યા તમે જુઓ તો ભાઈ બાપજી ને કરવાના થયા હાથ હતો હોબેલો અડી ગયો આખું હોબેલું હોડાનું થઈ ગયું બાજુમાં ઝપાટા બૂમસોઈ રહેલો કે મારું બેટું જબરું થઈ લ્યા ઓણ તો તમે જુઓ તો બધું હોનું આવો ભાવનું ને તમે જુઓ તો હું તો પાછું હતું એવું ચાલુ થયું સદાવત હો પણ આ ઝપાટા બૂમ ને જપ ના થઈ કે બૂમ
તમારા ઘેર તો ખાવાના હોહા હતા, કાલ તો મારા અહીંથી લોટ લઈ ગયો ને, અત્યારે આ જહો તહો થયું તે કારણ શું? મારા લોટમાં તો કોઈ નતું આવ્યું ને. માજી બોલ્યો કે બોલ, આ તમારા લોટનો જ પ્રતાપ છે. જો તમારા થી આ વાટકી લોટ ના લાવી હોત તો સાથું ના જમાડ્યા હોત, ના જમાડ્યા હોત આ હોના નો હોબેલો ના થયો. એટલા માટે આ તમારા લોટનો પ્રતાપ છે. પેલો કિતાણ હું એ ચાલુ કરું જમાડવાનું એ હારામ હારું વળી. ઓને તો બે ત્રણ દારા રોટલા ઘડીને બેલ્યા, આજુબાજુથી બધાને બોલાવ્યું અને જમાડવાનું ચાલુ કર્યું. અને પછી ઓને તો કીધું, ઘરવાળાને કીધું, હોભળો છો લ્યા, ખેતરમાં જાઉં ને તો મકરોડનો બે ત્રણ હોબેલો થયો ને એવો લેતા આવવાનો. ઈવન ઘરવાળા એવા તે હાળો બે ત્રણ હોટો લાયેલો, બન હોબેલો ઘરીને કમ્પ્લીટ કરીને મૂચ્યો, મહારાજ ને બોલાવો ને કર્યા. ઓન ખબર નહીં સંત ચેવા હોય. સંત બડે પરમારથી શીતલ વાકુ અંગ તપણ બુઝાવે, ઓળકીને દે દે આપના રંગ. મહારાજ તમે જો તો બાજુના ગોમમાંથી એક હેડે આવું ભાવગળ થઈ દાઢી વધી ગયેલી, પંચું નાશેલું, હાથમાં દાંતેલું ડબલું, અને ભાઈ પૂછ્યો થેલો એનામ કે ગોમમાં જવું તો કોક બારું. તમે જુઓ તો બાપ બોન તો ભારી ગયો કે બાપજીઓ હો, હું તો ચેટલા દારોથી તમારી રાહ જોઉં છું, એ હેડો હેડો જમવાનું તો મારા ઘેર તૈયાર છે. તમે જુઓ તો લાઈન મહારાજ નો તો હાથ પગ ધોવરાય. તમે જુઓ તો ભાઈ પીરશું થારી હો જમવા બેઠો ને, તમે જુઓ તો પેલી બુન સંશય થયો નહીં કે જો હોબેલા હાથ ના આડ્યો તો અમારા હોરાન હું થાય. હવે આવી ભક્તિ કોઈ દાદર મારા ભાઈ, એટલે તમે જો તો હોબેલો હતો ને પેલો જમવા બેઠો હતો ને અહીં આગળ લાઈન મે લ્યો અને પેલો ભરજ્યો, કારણ કે એને તો એમ થયું મનોક ના મનો આ તો કોક વિધિ કરે છે અને સંશય આત્મા વિનશ્યતિ. પેલા ભાઈને તો મોટું મોટું તમે જો તો મોટા ગાળા ઠપકાઈ અને બુના આડવડી થઈને તમે જો તો દોટ મારી હોબેલાના બે ટુકડા. પેલો ભાઈ તો જાહેરે જાય, પેલો બુન પાછળ બે ટુકડા લઈ, એ બારજી ઉભારો એક કઈ છે રોથ્યો નહી ઉભારો. પેલો ભાઈ લમડો વાર મથીન સૂટ્યો છે, ગોમના ગોદરા બહાર જઈને ઉભો થઈ ગયો કે બુન હું એક શેરો નહીં થયો. અરે કે પમદાર પેલા ઘેર બાપજી આયા હતા, ખાલી હાથ હડ્યો આખું હોનાનું હોબેલું થઈ ગયું, મારો તો બે ટુકડા થઈ ગયા છે, પણ કે હજુ એક શેરો થયો. પેલો ભાઈ સમજણ વાળો હતો કે એ બુનચાનનો એ ઓમ જમાડવાનું વર્કે તો પૈણી ના આવ્યો તાનું કે તાન તમે કે મી તો તૈન દારાથી મી તો આ ચાલુ કરીશ. પેલો કે બાવ હું એ હાલત બન્યું છું તાર, આમાં હાલના હાલ બાવા બનાવવાનો હોતો બે હા ભાઈ. હે જીવનની અંદર મીટા દે અપની હસ્તી કો અગર કુછ મર્ત ભી ચાહે તો. મેદીના પોદોમાં લાલ રંગ છે સાહેબ, પણ આંખો બોધો તો શોર્ટ રંગ ના હોય, એ તો એનો આટો ઉડાડી દો ને તો સાહેબ રંગ તો આયા વન નાર નાર ને નાર. અને ત્યારે મારા સંત મહાપુરુષે સુંદર ઈશારો કર્યો સાહેબ, હરે અને તમારી સૈયરે રે ઓ તારા મંગળા મને તો ભગતે ઓર જો રે સહયોગ સુધી આવડાવે.
Oh,
महापुरुषे बहुत सुंदर इशारो कर्यो अधूरिया ही नहीं ये तो जो या थमो खलाई जता रहा हूँ कोई नक्की वही बात करी सपाची हो वनो बहु भरोसा न राखो ये तन है विस्की बेलड़ी सदगुरु अमृत की खान शीश दिए सदगुरु मलो तोया सस्ता આહારાતાઈ નાથના દેહની અંદર હું બોલવા વાળો કોણ છું કહા સે આયા બંદા કહા તું જાયગા ઉપાય શોધીલ્યો તેનો પૂરા સદગુરુ જો મળશી તો ઉકેલ પાડી દેશી અને ત્યારે સંતોએ કીધું કે મિટ્ટી કે રે બંગલે મેં બોલતા નર કોણ થા ए मिट्टी के रे बंगले में बोलता नर कौन था मिट्टी तो कुछ बोले नहीं तो वो मच जालंतर कौन था नाशवंत नो आ नेड़ो मुकी परमात्माई जे परम तत्व नी वात करी से ए तत्व होमु जो तमारू लक्ष्य आई जाए तो होटका साहेब आपड़ो बेड़ो पार थाय थाय ने પણ ઘણા થયું છે ખબર છે તૈન ભાઈબંધ હતા એકનું નામ ડાયો બીજા નામ દોઢ ડાયો અને ત્રીજા નામ હરંગ ડાયો આ ડાયો હોવા છતાં પેલા બેનો સંગ થઈ ગયો તમે ગમે બુદ્ધિશાળી હોય ને પણ જો તમારો ભાઈબંધ એવો ભેટાઈ ગયો હોય ને તો તમારી બુદ્ધિ બેન્ડ મારી જાય રાવણ જેવો તેવો નતો સાહેબ શાસ્ત્રનું જ્ઞાન હતું વેદાંત પુરુષ હતું પણ તમે જો બાયરે જેની બુદ્ધિ બગડી તેને શું તાણા અવરું હુજ્યું એમ તમે ડાયા હોય પણ તમને અવરું હું શકો અને અમે તમે નક્કી કરજો આ ગામમાં બધા ભેસ્યો રાખો છો બોલો તો ખરા આ બધા બેઠા છે મને એમ લાગે છે હાથ દારોની ખાટી ચઈ શાહ પીને બેઠા હોય ને એમ બેઠા છે બધા મોકો મળ્યો છે અસી લેજો કારણ કે બીજા કોઈ અવતારમાં આવવાનું પરમિટ સદ નહીં કોઈ તારો ભેસો કીધું કોઈને કે આવો હેડો ગોમનો પુત્ર કીધું ફક્ત આવવાનું સર્ટી મળ્યું હોય તો ફક્ત માણસને જ મળ્યું છે પણ તોય તમે જો તો ઘણા તો જેને ઘેરથી કંટાળીને આવ્યા હોય ને આમ ઘેર કંટાળીને આવ્યા છો હોય અમારો હમું છે ને કે પાછું તો ઘેર તો એવું ને એવું તો જે હોય ના હસી હકે તાને બીજા શું હસી હકે કો હસતારો અને બીજાના હારતારો પણ એવું ના હો કે મતનગર જવું પડે આ નખપત બહુ છે જ કરો તો પાછા પેલા કે ફર્યું પાછું એ લઈ જઈને શોર્ટ લાવવાનું થાય કારણ કે પાછું આનો બહુ હતો પાછું આનો પાછું ઘર મોલાબા પાછો કરંટ આ તૈન ભાઈબંધ તમે જુઓ તો તેણે વિચાર કર્યો રણુજા જવું છે મેરો ભરવાનો છે હેડો પેલો ડાયો કે અમારા મરવા દો બહુ ગીરદી કે ના ના હેડો જેમ થવું એમ થાય તેને જણાય તમે જોયો તો ઠેલા ખભા કર્યા રેલવે સ્ટેશન ઉપર આય તમે જો તો રેલવે ગાડી આખી પેક થઈ ગયેલી પેલો ડાયો કે પાછા હેડો કે ચેમ કે ગાડી જગ્યા નહીં કાલ જાહું પેલો કે કાલની વાત ના કરાય હું તો ઘેર આવજો ને જજો કહીને આવ્યો છું અને પાછો ઘેર જાઉં તો વર્તુ ના આપવા મળે જગ્યા તો આપણે કરી દેવું હેડો પાછલા ડબ્બામાં દારો આ થંબાન ટેમ તૈને જણા તમે જો તો પાછલા ડબ્બા હેડે અને તમે જો પેલા હળંગ ડાયાના હાથમાં કારું લબ્બર આવ્યું અને બરોબરનું વેચીને તમે જો તો ડબ્બામાં નાસ્યું કે હાપ આવ્યો હાપ આવ્યો
કોઈ તમે જો તો બારીથી પૂછકા મેલે, કોઈ દરવાજાથી પૂછકા મેલે, પણ કોઈ જોતું નહીં કે મેં હાચો હાપ આવ્યો છે કે કોઈ બિસ્મિલ્લા છે. આખો ડબો ખાલી. લો ડાયો કે યાર તારી બુદ્ધિને દાદ દેવા જેવું છે. આખો ડબો ખાલી કે હવે તો હું કે હું ઘેરાણું જવાનું, અમો અમો કોઈ આવે હું અમાથી જે ભળજી નાઠા છે એ પાછા અમો આવે. તમે જુઓ તો બાપ હોય તો હવ હોય ની પછી લોબી કરી અને મય લોબા થઈ ગયા. પ્લેટફોર્મ ઉપર તમે જુઓ તો પબ્લિક ધોળાધોર કરે. લો ટિકિટ માસ્ટર ભારી ગયો. અલ્યા ભાઈ ગાડી ઉપરવાનો ટેમ છે, ચેમ તમે આમ ઉતરી નાહો છો? કે પાછલા ડબ્બામાં હાપ આવ્યો છે કે ગાડી ઉપરી જ હા, આગલા ડબ્બામાં ગોઠવાઈ જાવ, પાછલા લઠ્ઠો કાઢ નાખો. પબ્લિક તો બધી આગલા ડબ્બામાં સેટ થઈ જઈ, પણ આનો લઠ્ઠો આ ઘણા લઠ્ઠા ને હરી ગયા છે ભાઈ. હું તો કઉ છું કારું કુબરું ગમે એવું એન્જિન હોય ને, પણ લઠ્ઠા જોઈન્ટ હોય ને તો એની જો જવું હોય. બાકી સાચું બોલજો, રૂપારો ફર્સ્ટ ક્લાસ ડબ્બો હોય શિવારો, પણ એન્જિન હંગાથી જોઈન્ટ ના હોય આ રે ડબ્બા કરવાનો હું. એમ સાહેબ સદગુરુ એક એન્જિન છે, તમારા જે મુકામ જવું હોય તે મુકામ તમને લઈ જાય, પણ એના હંગાતી એક વચન રૂપી શીલા બંધાવું પડે, બંધાવું પડે ને. અને ત્યારે મહાપુરુષે બહુ સુંદર ઇશારો કર્યો, વચને વર્યાતી વિશ્વથી ન્યારા, પૂજાઈ થઈને દેવો, રામકૃષ્ણ જેવા જળક જગતમાં પુરાણે દાખલો લેવો, ભૈરે વિરા વચન એક દેહમાં. ગાડી તો તમે જુઓ તો રણુજા પહોંચી, સમજાય છે કે? આમ તો તમે બધા સમજો છો, પણ અમારે પાસે કેવડાવો આ ડબ્બો એના હોય ગયો. દનુજ એટલે તમે જો પેલો હરંગ ડાયો ઉઠ્યો, આમ કરીને જોયું કે વાહ તારી વાહ વાહ, કોઈ સરકારની બોથણી, આપણા સ્ટેશન ના જેવું સ્ટેશન. હવે હોય જો ખબર છે કે ઈવોનું સ્ટેશન સા. લો ડોટા એવું ભોજો કે વાહ તારી વાહ, સ્ટેશન તો એવું સસ છે, પણ ટીટી માસ્તર એવો ને એવો. લો ડાયો ઉભો થયો, આમ કરીને જોયું કે હાય હાય, આ તો આપણું મુવારું જ છે લ્યા. હજુ આપણી ઓછી ડબ્બો ખસ્યો, ટીટી માસ્તર ને બોલાય કે સાહેબ આવો આ ગાડી જો કી ભાઈ તો રણુજા જઈ તને કે આ ક્યાં નાખ કે ચેમ કે લઠ્ઠા ને હરી ગયા છે આ. એમ જીવનની અંદર સાહેબ જો હમચાન રૂપી જો લઠ્ઠો નીકળી ગયો તો તમારા જે મુકામ જવું છે તે મુકામ ન જવાય. અને ત્યારે મહાપુરુષે બહુ સુંદર ઇશારો કર્યો સાહેબ, ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મટ, ભલે નો વાંચો ચાર વેદ સાહેબ. પણ જયારે કોઈ સંત નું પલ્લું પકડવામાં આવે ને સાહેબ, તો સાહેબ આપણું જીવન ધન્ય બની જાય સાહેબ. અને ત્યારે મહાપુરુષે બહુ સુંદર વાત કરી કે સંત મિલન કો જાઈએ તજી મોહ માયા ને અભિમાન, જબ જબ તું પાવ આકે ધરો તો કોટી યજ્ઞ ફર સમાન. સાહેબ